કોવિડ ઓગણીસ એટલે કોરોના ભારતમાં કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનનો આજે ઓગણીસમો દિવસ છે ભારતમાં છેલ્લા ઓગણીસ દિવસથી દુનિયા થંભી ચૂકી છે અને તેની સીધી અસર આપણને જોવા મળી રહી છે ભારત સરકારે આ વાયરસની ગંભીરતાને પહેલાં જ સમજી લીધી હતી અને તેના લીધે આજે કોરોના ભારતમાં અન્ય દેશ જેટલી જાનહાની સર્જી નથી શક્યો નાની નાની જનસંખ્યા ધરાવતા દેશોમાં પણ મૃત્યુ આંક ખૂબ જ ઊંચો રહ્યો છે જેની સામે ભારત જેવા વિશાળ દેશમાં કોરોનાને અટકાવવામાં ભારત જ એક એવો દેશ છે કે જેને સફળતા મળી કહી શકાય અમે તમને કોરોના વાયરસના લીધે વિશ્વ અને દેશના પહોંચી રહેલા નુકસાન અંગે જાણકારી આપીએ છીએ અને આ જાણકારી પ્રમાણે ભારતમાં કોરોનાએ જાનહાનિ સર્જી છે પરંતુ અન્ય દેશોની તુલનામાં ભારત કોરોના સામે લડાઈ ચલાવવામાં મજબૂત જોવા મળ્યું છે અત્યાર સુધી કોરોના વાયરસના લીધે લાખો લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે વિશ્વમાં અત્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સત્તર લાખ નેવું હજાર પાંચસો ચોસઠ નોંધાઈ છે અને વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી નોવેલ કોરોનાના લીધે આઠ હજાર પાંચસો ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાયરસના લીધે મૃત્યુ થવાનો આંક બસો છે જે વિશ્વમાં કોરોનાએ સર્જેલી તબાહીની સામે ખૂબ જ ઓછો છે